प्रभु तुझी इच्छा रमाई।
આજની બુધવારની ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામમાં પ્રેમથી આવકાર કરું છું. સાથે પ્રેમી સલામ પાઠવું છું. ધી ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસિસના માનવંત બિશપ સાહેબ, ધી રાઇટ રેવ સિલવાન સેસ ક્રિશ્ચન સાહેબ અને ગુજરાત ડાયોસિસના સેક્રેટરી શ્રી રેવરન મનહર ગામિતી સાહેબનો આભાર માનું છું કે તેમણે આ ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં પ્રભુનું વચન લાવવાની તક અમને પ્રાપ્ત કરાવી છે, એના માટે તેમનો પણ આ સમય આભાર માનું છું. આવો આપણે પ્રભુનું વચન વાંચીએ. રોમનના પત્ર તેનો 12મો અધ્યાય અને 1-8 કલમમાંથી પ્રભુનું વચન વાંચવા માંગીએ છીએ. ત્યાં પ્રભુનું વચન આમ લખવામાં આવ્યું છે, તેથી ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે. આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગ્ય તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે પારખી શકો. વળી મને આપેલા કૃપાદાનને આશરે હું તમારામાંના દરેક જણને કહું છું કે પોતાને જેવો ગણવો જોઈએ તે કરતાં વિશેષ ન ગણવો, પણ દેવે જેટલે દરજ્જે દરેકને વિશ્વાસનું માપ વહેંચી આપ્યું છે તેના પ્રમાણમાં નમ્રતાથી દરેકે પોતાને યોગ્ય ગણવો. કેમકે જેમ આપણા શરીરના ઘણા અવયવો છે અને સઘળા અવયવોને એક જ કામ કરવાનું નથી, તેમ આપણે ઘણા હોવા છતાં ખ્રિસ્તમાં એક શરીર છીએ અને અરસપરસ એકબીજાના અવયવો છીએ. આપણને જે કૃપાદાન આપવામાં આવ્યું છે તે પ્રમાણે આપણને જુદા જુદા વરદાન મળ્યા છે. તેથી જો પ્રબોધ કરવાનું દાન મળ્યું હોય તો આપણા વિશ્વાસના પ્રમાણમાં તેણે પ્રબોધ કરવું, અથવા જો સેવાનું તો સેવામાં તત્પર રહેવું. વળી જે શિક્ષક હોય તેણે શિક્ષણ આપવામાં મંડે રહેવું, અને જે સુબોધ કરનાર તેણે સુબોધ કરવામાં લાગુ રહેવું. જે દાન કરે છે તેણે ઉદારતાથી કરવું, જે અધિકારી છે તેણે ખંતથી અધિકાર ચલાવો, અને જે દયા રાખે તેણે ઉમંગથી દયા રાખવી. આ પ્રભુનું વચન છે. પ્રભુના વચનોના મનન તરફ જઈએ, પ્રાર્થના કરીએ. અમારા મુક્તિદાતા, અમારા તારણહાર, અમારા જીવનના સર્વોપરી સર્વસત્તાધીશ ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. કારણ કે પસંદ કરાયેલા લોકો તરીકે, તમારી પ્રજા તરીકે અત્યાર સુધી તમારી કૃપા અને દયા તમે અમને પૂરી પાડી છે, અમને સંભાળ્યા છે, અમને સાચવ્યા છે, અમારું રક્ષણ કર્યું છે. જીવનની દરેક ચડતી પડતી માંદગી તંદુરસ્તી તડકા છાયામાં પ્રભુ તમે અમારી પડખે ઊભા રહ્યા. તમારા અદ્રશ્ય હાથ આજે પણ અમારી સાથે છે અને અમારું રક્ષણ કરે છે. જે જીવતા ઈશ્વર છે અને તેની હજુરમાં જ્યારે અમે નમ્યા છે અને પિતા જે વચન અમે વાંચ્યું છે એ વચન સમજવા માંગીએ છીએ, ત્યારે તમારા પવિત્ર આત્માની દોરવણી અમને પ્રાપ્ત થાય. તમારો પવિત્ર આત્મા અમને શીખવે, સમજાવે, જેથી તમારું વચન અમે સારી પેઠે સ્પષ્ટ અમે શીખી શકીએ, સમજી શકીએ અને અમારા હૃદયમાં ગ્રહણ કરનાર તમારા લોક અને તમારી પ્રજા બની શકીએ એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. હે પવિત્ર આત્મા દેવ, તમે અમને શીખવો, તમે મારી સાથે વ્યવહાર કરો અને પિતાજી ખાસ કરીને મુજબ પાત્રને પણ તમારા વધસ્તંભની પાછળ સંતાડો. તમે મારા મુખના શબ્દ બનો અને તમારું વચન પ્રભુ તમે મારા મુખે બોલો, તમારા લોકોને શીખો એ વિનંતી કરીએ છીએ. જે હવે પછીના સમયમાં તમારા હાથમાં સોંપાતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના સાંભળોને સ્વીકાર કરો બાપ. આમેન. ભલો રોમનના પત્ર તેનો 12મો અધ્યાય 1-8 કલમમાંથી પ્રભુનું વચન જે વાંચ્યું છે એમાંથી આપણે જ્યારે આ પ્રભુનું વચન સમજવા માંગીએ છીએ. રોમનના પત્ર જો અભ્યાસ કરીએ તો રોમનના પત્ર એ પાઉલ પ્રેરિતનો સૌથી મહત્વનો પત્ર છે કે જેમાં પાપ, તારણ, કૃપા, વિશ્વાસ, ન્યાયપણું, પવિત્રીકરણ, ન્યાયકરણ, મરણ અને પુનરુત્થાન જેવા મહત્વના સૈદ્ધાંતિક શિક્ષણો સંબંધી સૈદ્ધાંતિક શિક્ષણ આપણને એમાંથી પ્રાપ્ત થાય છે. આ પત્ર ઘણા બધાના જીવનના બદલાણને માટે પણ મહત્વનું પત્ર રહ્યું છે. કારણ કે જોયે છે સંત ઓગસ્ટીન કે જેણે ઈશ્વરવિદ્યામાં ઘણો મહત્વનો ફાળો આપ્યો હતો, અને એ વ્યક્તિ પોતાના જીવનના બદલાણને માટે એ રોમનના પત્રને એ મહત્વ આપે છે. માર્ટિન લ્યુથર જેણે ધર્મ સુધારણામાં ઘણો જ મહત્વનું યોગદાન આપ્યું, અને સાથે સાથે
કે જે પાપની પીડાથી કષ્ટાતો હતો, પાપની પીડામાંથી છુટકારો મેળવવાને માટે પ્રયત્ન કરતો, ત્યારે રોમનના પત્રમાંથી તેણે ઘણું બધું શિક્ષણ મળ્યું અને રોમનના પત્ર દ્વારા એણે ઘણું બધું શીખ્યો અને એ દ્વારા તેના જીવનનું બદલાણ થયું અને એણે મહત્વનું યોગદાન એ ધર્મ સુધારણામાં આપ્યું. મેથોડિસ મંડળીના સ્થાપક જ્હોન વેસલી છે કે જેમણે પણ પોતાના જીવનના બદલાણને માટે એ રોમનના પત્રને ઘણું જ મહત્વ આપ્યું છે. રોમનનો પત્ર જો એને અભ્યાસ કરીએ, વધુ અભ્યાસ કરીએ, તો 1 થી 11 જે અધ્યાયો છે તેમાં મહત્વનું સૈદ્ધાંતિક શિક્ષણ પાઉલ પરિત્રજી કરે છે કે જેમાં ખ્રિસ્તી ધર્મના મુખ્ય સિદ્ધાંતો કે જે આપણા વિશ્વાસનો પાયો એમાં મજબૂત કરી શકે એવું એ શિક્ષણ ત્યાં રજૂ કરે છે. અને ત્યારબાદ એ 12 થી 15 અધ્યાયમાં એ વ્યવહારુ શિક્ષણ એ રજૂ કરતો જોવા મળે છે. પ્રથમ જે 4 અધ્યાયો છે એ 4 અધ્યાયોમાં પાપી વ્યક્તિ કઈ રીતે ઈશ્વરની નજરમાં ન્યાય ઠરી શકે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશ્વાસ દ્વારા એ ન્યાય ઠરી શકે છે એ બાબતનું વર્ણન ત્યાં 1 થી 4 અધ્યાયોમાં કરતો જોવા મળે છે. સાથે 5 થી 8 અધ્યાય તમે અભ્યાસ કરો તો એમાં હવે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિ કઈ રીતે ન્યાય જીવન જીવી શકે અને સાથે સાથે એ આત્મિક જીવનમાં કઈ રીતે વૃદ્ધિ પામી શકે એ સંબંધીનું શિક્ષણ ત્યાં એ 5 થી 8 અધ્યાયોમાં જોવા મળે છે. અને 9 થી 11 જે અધ્યાયો છે એમાં પાઉલ ઉદ્ધારની યોજનામાં જે ઈશ્વરની પસંદ કરેલી પ્રજા જે ઇઝરાયલ પ્રજા હતી એને સર્વોત્તમ ઉદાહરણ તરીકે રજૂ કરે છે કે જે પસંદગી પામેલા લોકો તરીકેનું વર્ણન કરતો જોવા મળે છે. અને ત્યાર પછીના જે અધ્યાયો 12 થી 15 અધ્યાયો જોઈએ તો ત્યાં 12 થી 15 અધ્યાયમાં એક ખ્રિસ્તી વ્યક્તિ એ પવિત્ર અને ન્યાયી જીવન જીવવાનું છે અને એ જેવી રીતે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જો વિશ્વાસ કર્યો છે તો બાહ્ય જીવનમાં પણ એનો દેખાવ, બાહ્ય જીવનમાં પણ એના પુરાવા રજૂ કરવાના છે, બાહ્ય જીવનમાં પણ એનું બદલાણ એ જરૂરનું છે અને બાહ્ય જીવનમાં એના જો આંતરિક જીવન બદલાયું છે તેનું બાહ્ય વર્તન પણ બદલાવવું જોઈએ અને એ બાબત સંબંધિત ત્યાં રજૂ કરતો જોવા મળે છે. અને માટે આજે 12 થી 15 અધ્યાયો છે એમાં માણસના ખ્રિસ્તી વ્યક્તિના જે બાહ્ય જીવન છે એનું જે કાર્ય છે એની જે ફરજો છે અને જે વર્તણૂક છે એ સંબંધીની વાત ત્યાં કરતો જોવા મળે છે. ટૂંકમાં એમ કહી શકાય કે જો ખ્રિસ્તી વ્યક્તિ જે વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અંગત જીવનને તારનાર તરીકે સ્વીકાર કર્યો છે અને જેણે પોતાનું જૂનું માણસપણું હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મૂકી દીધું છે, જૂનું માણસપણુંમાં મૃત્યુ પામ્યો છે અને જે આપણા જીવનમાં જે પાપનું સામ્રાજ્ય હતું એ સામ્રાજ્યનો હવે અંત આવ્યો છે, ત્યારે એવી જે વ્યક્તિ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નવું માણસપણું મેળવે છે, નવો માણસપણમાં એ એક નવો જન્મ પામેલી વ્યક્તિ બને છે અને આવી જે નવા જન્મ પામેલી વ્યક્તિ છે એ પવિત્ર અને ન્યાય જીવન જીવવા માટે પવિત્ર આત્માની દોરવણીને સામર્થ્ય આવી વ્યક્તિએ પવિત્ર આત્માની દોરવણીમાં સામર્થ્ય અને બળ પ્રાપ્ત કરવાનું છે અને એ પોતાના કાર્યો દ્વારા પણ એ દર્શાવવાનું છે એ બાબત રજૂ કરતો હોય એમ જોવા મળે છે. જે શાસ્ત્રપાઠ વાંચ્યો એ શાસ્ત્રપાઠમાં પણ પૌલ પ્રેત ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિ, ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિ તરીકે સૌથી પ્રથમ જે આપણું જે કાર્ય છે એ તો કાર્ય એ ઈશ્વરને પસંદ પડે એવું જીવન જીવવાનું છે. ત્યાં લખવામાં આવ્યું છે કે ભાઈઓ હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરનું જીવતું પવિત્ર દેવને પસંદ પડે એવું અર્પણ કરો, એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે. અહીંયા જે જણાવવામાં આવ્યું છે બાઇબલ માં જોઈએ છે તો જ્યારે અર્પણ કરવાની વાત બાઇબલની અંદર જોઈએ છે તો બહુ સ્પષ્ટપણે બાઇબલ શીખવે છે કે જ્યારે અર્પણ ચડાવવાનું હોય ત્યારે અર્પણ એક ખોળ ખાપડ વગરનું એ અર્પણ થવું જોઈએ અને કોઈ પણ જાતનું ખોળ ખાપણ વાળું અર્પણ એ દેવ માન્ય કરતા નથી. અને માટે જ્યારે પણ એ ઈશ્વરની આગળ જ્યારે આપણા જીવનનું અર્પણ કરીએ છીએ તો એ જૂના માણસપણા સાથે એ પાપ સાથે ઈશ્વરની સાથે જઈ શકતા નથી, પણ એ પૂરી સભાનતા સાથે એ જૂના માણસપણાને આપણે તરછોડી દઈએ છીએ, પાપની માફી પ્રાપ્ત કરીએ છીએ અને આત્મિક જીવનની અંદર એ આત્મિક જીવનની અંદર કોઈ પણ ખામી વગરનું જીવન કે જે ઈશ્વરને સંપૂર્ણ આધીન હોય એવું જીવન ઈશ્વરને આગળ રજૂ કરીએ ત્યારે એ દેવ એને માન્ય કરે છે, ત્યારે એ ઈશ્વર એને માન્ય કરે છે.
અને વાલાઓ, બાઇબલની અંદર જોઈએ છે તો આપણને ઈશ્વરે એની દ્રષ્ટિમાં ઘણા જ એ બહુ કિંમતી અને મૂલ્યવાન તરીકે આપણને ગણાવે છે. યશાયા 43:4 પણ લખ્યું છે, તમે મૂલ્યવાન છો. અને મૂલ્યવાન વ્યક્તિ તરીકે સાથે સાથે બીજી બાબત પણ જણાવવામાં આવી છે કે એક પ્રભુના પસંદ કરાયેલ લોકો તરીકે, બાળકો તરીકે પવિત્ર અને નિર્દોષ જીવન જીવવાને માટે આપણે તેડ્યા છે. અને પહેલો કોરિન્થ તેનો 6 અધ્યાય 19:20 કલમમાં પણ વાંચીએ કે જેમાં ત્યાં જણાવવામાં આવ્યું છે કે આપણું શરીર એ જીવતા દેવનું મંદિર છે. અને વાલાઓ એ જ્યારે એ મહત્વનું સ્થાન આપ્યું છે કે ઈશ્વર એ આપણા જીવનમાં વાસો કરે, મંદિર કે જ્યાં એ ઈશ્વરનો વાસો હોય અને મંદિર આપણે કહીએ છીએ. જો મંદિર એ અવ્યવસ્થિત હોય, એમાં ગંદકી હોય, તો આપણને પગ મૂકવાની ઈચ્છા થાય? કદી ના થાય. પણ મંદિર એ તો હંમેશા ચોખ્ખું અને શુદ્ધ હોય છે. અને જો આપણું જીવન પણ એ જો દેવનું મંદિર હોય તો વાલો એ આપણું મંદિર આપણે પણ એ શુદ્ધ રાખવાની, ચોખ્ખું રાખવાની એ જવાબદારી એ આપણી બની જાય છે. અને એ વાલો તમારા ને મારા જીવનને ઈશ્વરે દેવના મંદિરની સાથે સરખાવવામાં આવ્યું છે. અને પછી ત્યારબાદ બીજી કલમની અંદર એ બાઇબલ પણ ચેતવણી આપે છે, બહુ સ્પષ્ટ ચેતવણી આપે છે કે જો તમે દેવના પસંદ કરેલા લોકો છો તો હવે તમારે જગતનું રૂપ ધરવાનું નથી. કારણ કે જગત છે એ તો ઈશ્વરની વિરુદ્ધ જીવન જીવવાને માટે પ્રેરણા આપે છે. જગત છે એ તો ઈશ્વરને માન આપતું નથી. કારણ કે એ જગતની વાત કરે છે એ તો શેતાનના સામ્રાજ્ય હેઠળ જીવન જીવવાની વાત છે. અને એવું જે જીવન છે, એવું જે સામ્રાજ્ય છે, એ દેવને કદી માન આપતું નથી. પણ દેવના પસંદ કરેલા લોકો તરીકે એ બધી બાબતો પારખીને આપણે અલગ કરાયેલા લોકો તરીકે હવે આપણે આ જગતનું રૂપ ધરો નથી. પણ ત્યાં લખવામાં છે કે તમારા મનથી નવીનતાની યોગ્ય તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તમે તે પારખી શકો. અને વાલો જગતથી આપણે અલગ કરેલા લોકો તરીકે હવે એ બાબતો પારખીને આપણે જીવન પસાર કરવાનું છે. અને દેવની સારી તથા માન્ય ઈચ્છા એ આપણે પારખી શકીએ. વાલો દેવ કે જે ઈશ્વર એ આપણી પાસે બહુ મોટી અપેક્ષાઓ રાખે છે એવું નથી. દેવની અપેક્ષાઓ અને ઈરાદાઓ આપણા જીવનને માટે બહુ મોટા અને વિશાળ હોઈ શકે, આપણે કરી શકીએ એવી બાબતો નથી. પણ બહુ સ્પષ્ટ સીધી લીટીમાં અને બહુ સરળતાથી સમજાય, સરળ ભાષામાં, સીધી લીટીમાં આપણને સંબંધીનું શિક્ષણ બાઇબલ અંદર પ્રાપ્ત થાય છે. પુનર્નિયમ તેનો 10મો અધ્યાય 12મી અને 13મી કલમ ત્યાં વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે કે તું યહોવા તારા દેવનો ડર રાખે, તેના સર્વ માર્ગોમાં ચાલે, તેના પર પ્રીતિ રાખે અને તારા પૂરા અંતઃકરણથી તથા પૂરા જીવથી તારા દેવની સેવા બજાવે, અને જે તારા હિતાર્થે છે એ સિવાય યહોવા તારી પાસે બીજું શું માંગે છે. એટલે ઈશ્વરની અપેક્ષા એ તો એ આધીનતા ભર્યું જીવન છે, જેમાં લખ્યું છે કે તું તારા યહોવા તારા દેવને ડર. ઈશ્વરની બીકમાં અને ભયમાં આપણું જીવન છે. એના માર્ગો કે જેણે ઈશ્વરે માર્ગ બતાવ્યા છે, જેની આજ્ઞાઓ માર્ગો બતાવ્યા છે, એમાં આપણે ચાલીએ. અને સાથે એ દેવ પર આપણે પ્રેમ રાખીએ, પ્રેમ રાખીને આપણે જીવન પસાર કરીએ. એ જ બાબતો એ દેવની અપેક્ષા આપણા જીવનને માટે છે. અને વાલો એમાં પણ એ બાબતો કરવામાં પણ આજે આપણે માણસ જાત તરીકે એ નિષ્ફળ જઈ રહ્યા છે, નિષ્ફળ નીવડી રહ્યા છે. અને વાલો ત્યાં દેવની ઈચ્છા અને વાત જોઈએ છે તો દેવની જે આજ્ઞાઓ છે એ માર્ગની સુવાર્થ તેના 10મો અધ્યાય 30મી અને 31મી કલમ પર લખવામાં આવ્યું છે કે ત્યાં બે આજ્ઞાની અંદર બધી બાબતો સમાવેશ કરી લેવામાં આવેલી છે, કે જેમાં જણાવે છે કે તું તારા પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરી બુદ્ધિથી, પૂરા સામર્થ્યથી પ્રભુ તારા દેવ પર પ્રેમ રાખ, અને જેઓ પોતા પર તેઓ તારા પડોશી પર પણ પ્રેમ રાખ. આટલી જ બાબતો એમાં સમાવેશ કરેલો છે. પણ આ બાબતો કરવામાં પણ એ માણસ તરીકે આપણે નિષ્ફળ નીવડીએ છીએ, નિષ્ફળ જઈએ છીએ. અને એ બાબતો પારખીને ચાલવાને માટે પણ આપણે ઘણી વખત આપણા પગલા એ પીછેહટ કરતા જોવા મળે છે. અને સાથે સાથે જે 3 થી લઈને 8 કલમની અંદર જોઈએ છે તો ત્યાં એ આત્મિક જે કૃપાદાનો આપવામાં આવ્યા છે, એ આત્મિક કૃપાદાનો યોગ્ય ઉપયોગ સંબંધીનું શિક્ષણ ત્યાં જણાવવામાં આવ્યું છે. એક વ્યક્તિ હતા, એમણે પાળક સાહેબને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ તમારી મંડળી મજબૂત મંડળી છે? તો પાળક સાહેબે કીધું કે હા, અમારી મંડળી ખરેખર મજબૂત મંડળી છે. એ વ્યક્તિએ ફરીથી પ્રશ્ન પૂછ્યો કે તમારા મંડળીમાં કેટલા સભ્યો છે? તો પાળક સાહેબે જવાબ આપ્યો કે 75 જેટલા કુટુંબો છે.
તો વ્યક્તિએ જવાબ કે તો તમારી મંડળી બહુ ધનવાન હશે, કુટુંબ પૈસા પાત્ર લોકો, સુખી લોકો હશે. તો પાળક સાહેબે જે જવાબ આપ્યો, ના, અમારા જે મંડળીના કુટુંબો છે, અમારા જે લોકો છે, તો ગરીબ અને સામાન્ય વર્ગમાંથી આવનારા લોકો છે. તો પછી તે વ્યક્તિએ જવાબ આપ્યો, તો પછી તમે કઈ રીતે કહી શકો કે તમારી મંડળી એ મજબૂત મંડળી છે? અને ત્યારે પાળક સાહેબ તેને જવાબ આપે છે કે મંડળીના અમારી જે મંડળી છે એ મંડળીના બધા જ સભ્યો એ પ્રામાણિક છે, ભક્તિભાવવાળા છે, શાંતિમાં અને ભાઈચારામાં તેઓ જીવન પસાર કરે છે, એકબીજા પર પ્રેમ રાખે છે અને એકતામાં રહીને એ પ્રભુનું કાર્ય કરે છે. અને ખરેખર જો આવી મંડળી છે એ ખરેખર મજબૂત અને એને જીવંત મંડળી તરીકે આપણે વર્ણન કરી શકીએ છીએ. અને વાલો, અહીંયા જે વિશ્વાસી વ્યક્તિ તરીકે, જેમાં તમે અને હું પસંદ કરેલા લોકો છે, એ પસંદ કરેલા લોકો તરીકે, આપણને અલગ કરેલા લોકો તરીકે ઈશ્વરે વિશેષ કૃપાદાનો આપ્યા છે. અને ત્યાં લખવામાં છે ત્રીજી કલમમાં કે આપણને આપેલા કૃપાદાનને આશરે હું તમારામાં દરેક જણને કહું છું કે પોતાને જેવો ગણવો જોઈએ તે કરતાં વિશેષ ન ગણો, પણ દેવે જેટલે દરજે દરેકને વિશ્વાસનું માપ વહેંચી આપ્યું છે તેના પ્રમાણમાં નમ્રતાથી દરેકે પોતાને યોગ્ય ગણવો. અહીંયા જે ત્રીજી કલમમાં લખવાનું છે કે દરેકને વિશ્વાસનું માપ એ વહેંચી આપવામાં આવ્યું છે તેના પ્રમાણમાં દરેકે નમ્રતાથી. ચાલુ વાલો, વિશ્વાસ કરનાર દરેક વ્યક્તિને ઈશ્વર ચોક્કસ કૃપાદાન આપ્યા છે, એ મંડળીની સેવાને માટે, દેવના રાજ્યની વૃદ્ધિને માટે વાપરવાના છે. અને એના માટે જે પાઉલ પ્રેરિત બાબત જણાવે છે કે શરીર, દેવની મંડળી જે છે એ શરીર સાથે સરખામણી, ચોથી કલમમાં લખ્યો છે, કેમ કે જેમ આપણા શરીરના ઘણા અવયવો છે અને સઘળા અવયવોને એક જ કામ કરવા નથી. શરીરના આપણે અવયવો સંબંધી જોઈએ છે તો આંખ એ જોવાનું કાર્ય કરે છે, કાન એ સાંભળવાનું કાર્ય કરે છે, મોં એ બોલવાનું કાર્ય કરે છે, હાથના કાર્ય અલગ છે, પગના કાર્ય અલગ છે, અને શરીરના આંતરિક ભાગો છે એમાં પણ વિવિધ સ્તરના અલગ અલગ એ કાર્ય કરે છે. પણ દરેકનું કાર્ય અલગ છે અને એ કાર્ય એ પોતાની રીતે કરે છે. જો એમાંનું એક અંગ બંધ પડી જાય, એક અંગ મંદ પડે, તો એની જે તકલીફ છે, એનું જે દુઃખ છે, એ આખા શરીરને ભોગવવું પડે છે, શરીરને ભોગવવું પડે છે. અને તેવી જ રીતે અહીંયા પાવર પ્રેત એ બાબત શીખવા માંગે છે કે જેમ આપણા શરીરના અવયવ અલગ અલગ છે અને એ અલગ અલગ કાર્ય અલગ 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 છે, છતાં પણ તેઓ એક શરીરને ટકાવી રાખવાને માટે સક્ષમ છે, શરીરને ટકાવી રાખવાને માટે બધા એક સાથે મળીને કાર્ય કર્યા છે. તેવી જ રીતે એ આપણે દેવના પસંદ કરેલા લોકો તરીકે, દેવના પસંદ કરેલા લોકો તરીકે આપણે એક મંડળીની સાથે જોડાયેલા છે. હવે મંડળી સાથે જોડાયેલા છે, મંડળી અને જેણે ખ્રિસ્તના શરીર તરીકેનું વર્ણન કરવામાં આવ્યું છે. અને મારી ને તમારી ઓળખ જે એ દેવના પસંદ કરેલા લોક તરીકે એ ખ્રિસ્તની સાથે એકરૂપ વ્યક્તિ તરીકે કરવામાં આવી છે. અને એવા એકરૂપ થયેલા વ્યક્તિ તરીકે હવે આપણે જે મંડળીની સેવાને માટે, એકબીજાના લાભને માટે આપણા જીવનને વાપરવાનું છે. અને એના માટે અલગ અલગ કૃપાદાનોની વાત પાવલ પ્રેરિત કરે છે. અને એ સંબંધીની વાત કે જેને સુબોધ કરવાનું દાન હોય, કેટલાકને શિક્ષણ આપવાનું દાનની વાત કરે છે, અધિકાર ચલાવવાની વાત કરવામાં આવી છે, દાન આપવાની વાત હોય, અને કે છે જેણે દયા રાખવાની વાત, તો તેણે ઉદારતાથી દયા રાખવાની વાત જણાવવામાં આવી છે. અને વાલો, ઈશ્વરે દરેકને અલગ અલગ કૃપાદાન આપ્યા છે. ઘણા બધાને એ કરુણાગત કરવાનું હોય, દયા રાખવાનું હોય, ઉત્તેજન આપવાનું હોય, માર્ગદર્શન આપવું હોય, અને ઘણે બધા કૃપાદાનો આપવામાં આવ્યા છે. અને એવો જે છે તે બહુ સારી અને શ્રેષ્ઠ રીતે કરી શકે છે, સારી અને શ્રેષ્ઠ રીતે કાર્ય કરી શકે છે. અને આ જે કૃપાદાનો છે અને અલગ અલગ અવયવ તરીકે આપણે હવે દેવની મંડળીને માટે, દેવની સેવાને માટે એ વાપરવાના છે. આપણા કૃપાદાનોને, આપણા જીવનોને, આપણા તાલંતોને, આપણા સમયને એ વાપરવાનું છે. પાઉલ પ્રેત જ્યારે તિમોથીને ઉત્તેજન આપતા કહે છે, તમે બીજો તિમોથી તેનો પહેલો અધ્યાય છઠ્ઠી કલમની અંદર વાંચશો તો ત્યાં લખવામાં આવ્યું છે, પાઉલ તિમોથીને પાઉલ જણાવે છે, તારામાં જે કૃપાદાન છે તેને પ્રદીપ્ત કર. અને એને જે અંગ્રેજીમાં જે શબ્દ વાપરવામાં આવે છે એ તો ફેન ઇન્ટુ ફ્લેમ, એનો અર્થ એવો કે જ્યોતિને હવા કે જેથી સળગતી રહે. અને જે મૂળ જે ગ્રીક ભાષામાં એનો જેનો ઉપયોગ કરવામાં આવે છે તો એ કે અગ્નિને વધુ પ્રગટાવી અને એમાં તેલ ઉમેરવા સંબંધીની જે અર્થ એ બાબત એમાં સમાયેલો છે. કે જેમાં ત્યાં જણાવે છે કે એનો મતલબ એ કે કૃપાદાનો એક અગ્નિ જેવા છે કે જેમાં સતત એ તેલ ઉમેરતા રહીને એને
સળગાવતા રહેવાનું છે, સળગાવતા રહેવાનું છે. જો એને સળગાવતા ન રહે તો એ ધીરે ધીરે એ હલવાઈ જાય, એ મંદ પડી જાય અથવા એ ઠંડુ પડી જાય. અને જો એવી જ રીતે જો આપણા જીવનમાં રહેલા તાલંતો જે છે, આપણામાં રહેલી આવડતો જે છે, એ આવડતોને કોઈ ઉપયોગ કરતા નથી, એ તાલંતોને આપણે દેવના રાજ્યને માટે વાપરતા નથી, એ તાલંતોને આપણે એમને એમ પડવા દઈએ છીએ, તો ધીરે ધીરે તાલંતો જેવી રીતે દીવો હોલવાઈ જાય છે એવી રીતે એ તાલંતો પણ એ તાલંતો કશો ઉપયોગમાં રહેતા નથી, બિનઉપયોગી નીવડે છે. અને એના માટે બાઇબલની અંદર બહુ સ્પષ્ટપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણો છે, માથી 25:14-30 કલમની અંદર લખ્યા છે કે જેને 5 તાલંત મળ્યા અને કે એકને 2 તાલંત મળ્યા અને એકને 1 તાલંત આપ્યું. દરેકે તાલંતો અલગ અલગ ઉપયોગ કર્યો. જેને 5 મળ્યા એ બીજા 2-5 કમાઈને પોતાના માલિકને સુપ્રત કર્યો, જેને 2 મળ્યા તેને બીજા 2 તાલંતો કમાયો, અને જેને 1 મળ્યું એ જે હતું એ પણ ત્યાં દાટી દીધું. અને વાલો આજની પરિસ્થિતિનો જો વિચાર કરીએ તો આવું જ કંઈક પરિસ્થિતિ બની રહી છે. અને એ પરિસ્થિતિ એ વાલો ઈશ્વરે કૃપાદાન આપ્યા છે, પણ આજે એ એક મંડળીની કરુણતા રજૂ કરીએ કે મંડળીમાં ખરેખર કૃપાદાનની ખોટ એ વર્તાઈ રહી છે, કૃપાદાનની ખોટ એ વર્તાઈ રહી છે. જેની પાસે તાલંતો છે એ તાલંતો બિનઉપયોગી નીવડીને એ પોતાના તાલંતોને દાટી દે છે. અને અથવા તો બીજી પરિસ્થિતિ એવી છે કે ઘણી વખત આપણે બહુ સારું કરીએ છીએ ત્યારે બહુ સ્પર્ધાત્મક બની જાય છે, હરીફાઈમાં ઉતરી પડે છે અને બધા કરતાં હું સારું કરું છું અને એવું દર્શાવીને આપણે ઘણી વખત ફાટફૂટ પડનારા પણ બનીએ છીએ અને મંડળીને નુકસાન કરનારા પણ બનીએ છીએ. જેમ કનિતની મંડળીમાં બન્યું, મંડળીમાં ભાગલા પડ્યા અને એ ઘણી વખત કૃપાદાનોનો ખોટી જગ્યાએ જો ઉપયોગ કરવામાં આવે તો એ ખોટી જગ્યાએ ઉપયોગ કરવામાં આવેલા કૃપાદાનો યા તો આપણે દાટી દઈએ છીએ યા તો આપણે એ નુકસાનને માટે વાપરીએ છીએ. પણ વાલો પ્રભુ આપણે કહે છે કે જેમ શરીરના કાર્યો અલગ અલગ છે એ દરેકને જવાબદારી અલગ અલગ સોંપવામાં છે, પણ આપણને જે કૃપાદાન આપ્યો છે એ કૃપાદાનના પ્રમાણમાં આપણે દેવની સેવાને માટે વપરાવાનું છે અને દેવની સેવાને માટે હંમેશા વપરાવાને માટે તત્પર રહેવાનું છે. એક પરિસ્થિતિ સંબંધી વિચાર કરીએ અને એ કદાચ તમારામાંના આપણા બધા આપણે જાણીએ છીએ, ઈસવીસન 1900 સાલમાં આવેલ દુકાળની વાત, જેને 56 દુકાળ તરીકે આપણે ઓળખીએ છીએ. અને એનું જે વર્ણન કરવામાં આવ્યું, ખરેખર એનું વર્ણન કરવું એ અઘરું છે, કારણ કે પરિસ્થિતિ બહુ ભયંકર અને કપરી હતી. પણ આવી પરિસ્થિતિમાં જે મિશનરીઓ આવ્યા અને મિશનરીઓએ પોતાના જે તાલંતો હતા, પોતાની જે શક્તિ હતી, પોતાના જે નાણાં હતા, પોતાનો જે સમય હતો અને એટલું જ નહીં પોતાનું જીવન એ નિસ્વાર્થપણે એ ભૂખ્યાઓને ખવડાવવામાં અને અનાથોને સહાય આપવાને માટે કાઢી નાખ્યું, વાપરી નાખ્યું. અને એનું પરિણામ તમે જુઓ, એનું પરિણામ એ આવ્યું કે લોકોએ ખ્રિસ્તના પ્રેમનો અનુભવ કર્યો અને ખ્રિસ્તના પ્રેમનો અનુભવ કરી પ્રભુની પાસે આવ્યા અને બાપ્તિસ્મા પામ્યા. અને જો કદાચ આજે એમાંના આપણે જોઈએ છે તો એ આજે મંડળી ફૂલી ફાલી છે, આજે ઉત્તર ગુજરાતની અંદર ઘણી બધી રીતે મંડળીઓ ફૂલી ફાલી છે. પણ પ્રવર્તમાન પરિસ્થિતિમાં જોઈએ છે એ ખ્રિસ્તી વારસો કદાચ એ મિશનરી દ્વારા આપણા બાપ દાદા સ્વીકાર્યો એવી વારસો મળ્યો. પણ હાલની પરિસ્થિતિ શું? હાલની પરિસ્થિતિમાં તો આપણે જાણે બાયોલોજીકલ ગ્રોથ એ મંડળીઓમાં જોવા મળે છે, મંડળી બાયોલોજીકલ ગ્રોથમાં આગળ વધતી એવું જોવા મળે છે. એનું કારણ એ જ છે કે આપણે આપણા જીવનનો સ્વાર્થ પણ એ પૂરેપૂરો સ્વાર્થ પણ આપણે ઈશ્વરને કર્યું નથી. વાલો આજે પણ ઈશ્વર આપણને તક આપે છે. એક પરિસ્થિતિ આજે પણ એવી પરિસ્થિતિ છે કે આજે પણ લોકો ખરેખર મુશ્કેલ ભર્યા દિવસોમાં પસાર થયા છે, વળી કોરોના મહામારી કે જેણે તો ઓર મુશ્કેલીમાં લોકોને મૂકી દીધા, લોકોના જીવનોને હતાશમાં નિરાશામાં મૂકી દીધા. પણ વાલો આજે પણ જો તમારામાં રહેલા તાલંતોને કોઈને જીવનની સેવાને માટે ઉપયોગી બનતા હોય ને તો વાલો આજે પણ પ્રભુ એ તક આપે છે કે જો આપણે એ તાલંતોનો યોગ્ય અને મંડળીની સેવાને માટે, મંડળીની ઉન્નતિને માટે વાપરીશું તો ખરેખર એ મંડળીને આપણે વૃદ્ધિ પામનારા બનીશું, એટલું જ નહીં પણ પ્રભુની પાસે લોકોને આવનારા બનીશું. કારણ કે જે પાઉલ પ્રેત જણાવે છે કે આપણામાં જો આપણે આંતરિક રીતે બંધાણ પામ્યા છે, પ્રભુનો સ્વીકાર કર્યો છે, આંતરિક રીતે બંધાણ પામ્યા છે, તો બાહ્ય જીવનમાં પણ એના એ પ્રતિભાવ જોવા, પ્રતિભાવ દેખાવો જોઈએ, એ બાહ્ય જીવનમાં પણ એના કાર્યો દેખાવા જોઈએ. આપણું બદલાયેલું જીવન જે છે એ બદલાયેલું જીવન એ લોકો જોઈ શકે ખરેખર પ્રભુ પર વિશ્વાસ કરનાર વ્યક્તિ છે અને બદલાયેલું છે, અને ત્યારે જ એ લોકો એ જોશે
અને આપણા જીવનમાંથી એ આપણા જીવનમાંથી કંઈક શીખશે અને પ્રભુની પાસે આવનારા લોકો બનશે. અને ખરેખર ત્યારે આપણે મંડળીને પ્રગતિના પંથે લઈ જશે, સાથે સાથે એ પ્રભુની પાસે આપણે લોકોને લાવનારા પણ બનીશું. નહીં તો એક બાબત પણ છે કે જ્યારે એ તાલંતો વાળો આપણે જ્યારે તાલંતોનો ઉપયોગ કરતા નથી, તો બાઇબલ પણ જે માથીની સુવાર્તામાં વાંચ્યું કે જો એ સમય આવશે કે જ્યારે માલિક જેણે તાલંતો આપ્યા છે અને સમય આવતા એ માલિક એ હિસાબ માંગશે કે જે મેં તને 5 આપ્યા હતા લાવ હિસાબ, મેં તને 2 આપ્યા હતા લાવ હિસાબ, મેં તને 1 આપ્યો તો લાવ હિસાબ. અને ત્યારે જે તાલંતો આપ્યા હતા 5 કમાયા, સારા તથા વિશ્વાસુ ચાકર તરીકેની ઓળખ આપવામાં આવી છે, અને જેની પાસે 1 હતું એને દાટી દીધું, અને એ દાટી દીધું અને તેને માટે એ રડવાના અને દાંત પીસવાના દિવસ આવ્યા. અને વાલો તમારા અને મારા જીવનને માટે આવી બાબતો ના બને, અને અંતે એ બાબત ના બને કે તમારે ને મારે રડવું અને દાંત પીસવાનો વારો ના આવે. હાલો વાલો માટે આપણી મંડળીની સેવાને માટે વાપરીને વધુ તાલંતસભર બનવાનું છે, કારણ કે દરેક વિશ્વાસી વ્યક્તિ તરીકે તમે ને હું એ મંડળીની સેવાને માટે જીવંત પથ્થર તરીકે એ આત્મિક ઘરના બાંધકામને માટે મૂક્યા છે. અને જે બાંધકામમાં આપણું જીવન આપણા જીવનને ઉપયોગી પાત્ર બનાવીશું ને, તો વાલાઓ એ આપણા માટે પણ પ્રભુ એક દિવસે હિસાબ માંગશે. તે દિવસે એ રડવા અને દાંત પીસવાના દિવસો ન આવે માટે પ્રભુ આજે પણ એ તક આપી રહ્યા છે, તક આપી રહ્યા છે કે તમે તમારા જીવનોને તાલંતોને શ્રેષ્ઠ કે મંડળીના બાંધકામને માટે ઉપયોગી પાત્ર બનાવો. પોતાના જીવન સંબંધી વિચાર કરો, ઈશ્વરે મને તાલંત આપ્યો છે, શું એ તાલંતો એ મંડળીની સેવાને માટે મંડળીના બાંધકામને માટે એ દેવના રાજ્યની વૃદ્ધિ માટે શું વાપર્યા છે? અને જે મારામાં રહેલા જે તાલંતો છે એ તાલંતોને એ મંડળીની સેવાને માટે વાપરી રહ્યો છું? અને જો યા તો હું ખોટી દિશામાં વાપરી રહ્યો છું, આ તો મારામાં જે તાલંતો છે મેં દાટી તો નથી દીધા. આ પ્રભુનું વચન આજે પણ આપણને આહવાન આપી રહ્યું છે, અને માટે વાલાઓ ભાઈ બહેનો પ્રભુનું વચન આપણે શીખ્યો છે. હલો જે જીવનની અંદર તાલંતો મૂક્યા છે, તાલંતોને આપણે દેવના મહિમાને માટે વાપરીએ, મંડળીના બાંધકામને માટે વાપરીએ, અને ઈશ્વરની આગળ જે આપણું મહિમાવંત જીવન છે કે દેવની જીવતું પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ આપણે કરી શકીએ, દેવને પસંદ પડે આપણે અર્પણ કરી શકીએ. અને જે અર્પણ છે એ દેવની આગળ એ કોઈ પણ જાતનું ખોળખાપણ વગરનું એ માન્ય થાય એવું અર્પણ કરી શકીએ. એના માટે આપણે આ આપણે જાતોને તૈયાર કરીએ, અને વાલો આપણામાં રહેલા તાલંતો જો આપણે ઉપયોગ કર્યા નથી તો નિર્ણય કરીએ પ્રભુની સેવાને માટે આપણા તાલંતોને આપણા જીવનને ઉપયોગી થવાને માટે આજથી એ નિર્ણય કરીને નિર્ણય કરીએ કે હું મારા જે તાલંતો છે જે આવડતો છે એ બા મૂકી રાખ્યા હતા એ પ્રભુની સેવાને માટે વાપરીશ. આવો આપણે આ પ્રાર્થનામાં જોડે પ્રાર્થના કરીએ. અમારા રાજા, અમારા દેવ, અમારા પિતા, અમે તમારો આભાર માનીએ છીએ. તમે જીવન આપ્યું અને તમે જીવનની કાળજી લીધી છે, તમે એમને એ તાલંતોથી સભર બનાવ્યા છે, આત્મિક કૃપાદાનોથી તમે એમને વેષ્ટિત કર્યા છે કે તમારા પસંદ કરેલા લોકો તરીકે એ તમારી સેવાને માટે, તમારા રાજ્યની વૃદ્ધિને માટે, ઉન્નતિને માટે, પ્રગતિને માટે એ અમારા જીવનને વાપરી શકીએ. અને પિતાજી, અમારામાં રહેલા જે તાલંતો છે એ તાલંતો એ તમારા મંડળીના બાંધકામને માટે વાપરી શકીએ, પણ ક્યાંક અમે એ બાબતોમાં પીછેહઠ કરી છે, ખોટી દિશામાં અને અમારા તાલંતોને બિનઉપયોગી બનાવ્યા છે. પ્રભુ અમને મદદ કરો, અમને માફ કરો કે હવે પછીના એ જીવનોમાં અમે અમારા જીવનોને શ્રેષ્ઠ રીતે અમારા તાલંતોનો ઉપયોગ કરી શકીએ, તમારા મંડળીના બાંધકામને માટે અમારા જીવનોને વાપરી શકીએ એવી કૃપા તમે અમારા પર થવા દો. અને પિતાજી, તમારું વચન સમજવા અમને કૃપા આપી છે. પિતાજી, અમે અમારા શરીરોનું જીવતું પવિત્ર અર્પણ તમને તમારી આગળ કરીએ છીએ. અમારા અર્પણ તમે માન્ય કરો, વિશેષ પિતાજી અમારામાં રહેલા તાલંતોને તમે ઉપયોગી પાત્ર બનાવો. અમે બધા તમારા હાથમાં સોંપાતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના લીધે સાંભળવાનો સ્વીકાર કરો બાપ, આમેન. તો આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ, દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીને માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણોને માફ કરો, અમને પરીક્ષામાં ન લાવો પણ ભૂંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા
સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પવિત્ર આત્માની સંગત આપણ સર્વની સાથે હમણાંથી તે સર્વકાળ સુધી સાથે હોજો. આમેન.
नाम नाम नाम, यीशु नाम नाम नाम, यीशु नाम
દુનિયામાં અવરણ કો દેખું દુનિયામાં તુજ વિણ પ્રેમ જે ઉઠતો પ્રકાશી તુજ વિણ પ્રેમ જે ઉઠતો પ્રકાશી પ્રેમ ઈસુનો છે અવિનાશી પ્રેમ ઈસુનો છે અવિનાશી ધન ધન પ્રિય ઈસુ તુજને ધન ધન પ્રિય ઈસુ તુજને દાસ થઈ હું ગાઉં લાસી દાસ થઈ હું ગાઉં લાસી પ્રેમ ઈસુનો છે અવિનાશી પ્રેમ ઈસુનો છે અવિનાશી જય વળગું હું તેને નિરાશી જય વળગું હું તેને નિરાશી પ્રેમ ઈસુનો છે અવિનાશી પ્રેમ ઈસુનો